મહિના સુધી સારી રહે અને ક્યાંય બહાર ફરવા જવું હોય ને તો સાથે લઈ જઈ શકાય એવી મસ્ત કુરકુરી ખસ્તા પડવાળી મેથી ચકલીપુરી બનાવીશું. આ એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે ના પૂછો વાત. એમાંય ચા સાથે હોય ને તો મજા પડી જાય. સાથે બનાવવી પણ સરળ છે. રસોડામાં રહેલી રેગ્યુલર સામગ્રીમાંથી જ તમે સરળતાથી બનાવી શકો છો. તો એકવાર તમે આ જરૂરથી બનાવજો. એકવાર પૂરી ખાશો ને તો તમે એનો સ્વાદ ભૂલી નહીં શકો. તો ચાલો આજે ફટાફટ મેથી ચકલીપુરી બનાવીએ. પૂરીમાં આપણે મેથીનો ઉપયોગ કરવાનો છે એટલે અહીં મેં 100 ગ્રામ લીલી તાજી મેથી લીધી છે. તો સૌથી પહેલાં આપણે મેથીમાંથી પાન વીણી લઈશું અને એને ધોઈને સમારી લઈશું. સમારીને ના ધોવી, નહીતર એનો બધો લીલો કલર જતો રહેશે. તો અહીં મેં ધોઈને સમારી લીધી છે. હવે આમાં પાણીનો ભાગ હોય છે તો આપણે થોડી એને સાતડી લઈશું. તો અહીં મેં કડાઈમાં 4 ચમચી જેવું તેલ લીધું છે. સાથે થોડી હિંગ ઉમેરીશું અને મેથીને આમાં ઉમેરી દઈશું. આવી રીતે મેથીને સાતડવાથી મેથીમાં રહેલું પાણી છે ને એ બહાર આવી જશે. અને સાતડેલી મેથીથી જે આપણે લોટ બાંધીશું ને એ લોટ પછી ઢીલો નહીં થાય અને વણતી વખતે હાથમાં ચોટશે પણ નહીં. અને મેથીને સાતડવાથી મેથીનું વોલ્યુમ છે ને એ ઓછું થઈ જાય છે એટલે આપણે લોટ પણ સરળતાથી બાંધી શકશું. તો અહીં માત્ર 1 જ મિનિટ મેથીને સાતડી લેવાની છે. તમે અહીં જોઈ શકો છો મેથીમાંથી પાણી છે એ બહાર આવી ગયું છે અને મેથી છે એ ઓછી થઈ ગઈ છે. તો બસ હવે અહીં આપણે ગેસને બંધ કરી દેવાનો છે. માત્ર 1 જ મિનિટ સાતડવાની છે. હવે અહીં મેથીને બિલકુલ ઠરવા દેવાની છે. ઠરી જાય પછી આપણે લોટ બાંધીશું. તો અહીં મેથી ઠરી ગઈ છે તો આપણે એને એક વાસણમાં લઈ લઈશું. જે વાસણમાં લોટ બાંધવાનો છે એ વાસણમાં સૌથી પહેલાં આપણે મેથી ઉમેરી દઈશું. આ 100 ગ્રામ જેવી મેથી છે તો એની સામે મેં મેઝરમેન્ટ કપ પ્રમાણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. આ ઝીણો લોટ છે. હવે ઘઉંના લોટ સાથે 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી બાજરાનો લોટ ઉમેરીશું જેથી પૂરી છે ને એ એકદમ ફરસી અને પોચી થાય. તો આ બધા લોટ ઉમેરી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. ઓલરેડી આપણે મેથી છે એ તેલમાં સાતડી લીધી હોવાથી મોણ ઉમેરવાની જરૂર નથી. તો અહીં મોણ તમે જોઈ શકો છો બરોબર છે. તો એકદમ લોટ છૂટો પણ છે અને આપણે મુઠ્ઠી વાળીએ છીએ તો બંધાઈ જાય છે. બસ આવું જ આનું ટેક્સચર રહેવું જોઈએ. તો હવે બધું મિક્સ થઈ ગયું છે તો બધા મસાલા કરી લઈએ. તો 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું, 5 ચમચી હળદર, 1 નાની ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ખાંડની ઉમેરીશું, સાથે 1 મોટી ચમચી ભરીને તલની ઉમેરીશું, સાથે 1/2 નાની ચમચી અધકચરું વાટેલું જીરું અને 1/2 ચમચી જેવું અજમો ઉમેરી દઈશું. અજમો અને જીરું વાટીને ઉમેરવું જેથી સરસ સુગંધ આવે. હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો બધું મિક્સ કરી લઈશું. આ પૂરીમાં તેલ પૂરતી માત્રામાં હશે ને તો એકદમ ખસ્તા પડવાળી થશે. તો અહીં આપણે જે 4 ચમચી તેલ લીધું છે એ પૂરતા પ્રમાણમાં છે. હવે અહીં મેં 1/2 કપ જેવું પાણી લીધું છે. પણ અહીં આપણે મેથી ધોયેલી હતી પ્લસ સાતડી લીધું એટલે મેથીમાંથી પાણી છૂટ્યું એટલે વધારે પાણી નહીં જોઈએ. અહીં મીડિયમ કઠણ લોટ રાખવાનો છે એટલે 1/4 કપ પાણીમાં જ લોટ બંધાઈ જશે. અહીં થોડો કઠણ લોટ લાગી રહ્યો છે તો હું માત્ર 1/2 ચમચી જેવું જ પાણી ઉમેરી લોટને ઢીલો કરીશ. પાણી ઉમેરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. વધારે પડતો લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો આ લોટ બાંધવામાં અહીં 1/4 કપ જેટલું જ પાણી જોયું છે. તો ફ્રેન્ડ્સ હવે આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો વણવા માટે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. તો આ લોટમાંથી આપણે એક મોટો લૂવો બનાવી લઈશું અને લૂવામાંથી મોટી રોટલી વણી લેવાની છે. તો અહીં આપણે લૂવાને લોટમાં બોળી લીધો છે અને હળવે હાથે આપણે મોટી રોટલી વણી લઈશું. અહીં મીડિયમ થિકનેસની રાખવાની છે, બહુ વધારે પડતી પાતળી પણ નથી કરવાની. તો હળવે હાથે આ રોટલીને આપણે વણી લેવાની છે. અહીં તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસની રોટલી વણાઈ ગઈ છે. અહીં આપણે પડવાળી પૂરી કરવાની છે એટલે આપણે આ રોટલી ઉપર તેલ કે ઘી લગાવીશું. તમારે જે લગાવવું હોય લગાવી શકાય છે. તો હું અહીં તેલ લગાવી રહી છું. હવે તેલ લગાવીને થોડો આપણે ઉપર ઘઉંનો લોટ પણ છાંટીશું જેથી આપણે પૂરી વણીને તળીએ ને ત્યારે એના પડ છે ને એ ખુલી જાય. તો હવે લોટ છાંટી દીધો છે અને હવે એકદમ ફિટ રોલ વાળી દઈશું. બને એટલો ફિટ રોલ વાળવો જેથી વણતી વખતે પડ ખુલી ન જાય. તો આપણે ધીરે ધીરે હળવે હાથે રોલ વાળી લીધો છે.
હવે અહીં રોલ વળાઈ ગયો છે તો બંને છેડેથી થોડોક કટ કરી લઈશું। હવે આ રોલમાંથી જ આપણે નાના નાના લુવા બનાવી લઈશું। તો હવે આ રીતના આપણે બધા લુવા છે એ તૈયાર કરી લેવાના છે। બાકી રહેલા લોટમાંથી પણ આવી જ રીતના રોલ વાળીને આપણે લુવા તૈયાર કરી લઈશું। તો અહીં બધા લુવા તૈયાર થઈ ગયા છે। તો હળવે હાથે આપણે પૂરી વણી લઈશું। બે કે ત્રણ વખત વેલણ ફેરવીશું ને એટલે પૂરી વણાઈ જશે। તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો એકદમ ચકરી જેવી પૂરી થઈ છે। અહીં પૂરીને સાવ પાતળી ન વણતા થોડી જાડી જ રાખી છે જેથી તળતા એના પડ ખુલશે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે। તો બસ આવી જ રીતના આપણે બધી પૂરીને તૈયાર કરી લીધી છે। સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો મીડિયમ ફ્લેમ ઉપર આ બધી પૂરીને તળી લઈશું। અહીં તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું, કારણ કે પૂરીને જો હાઈ ટેમ્પરેચર ઉપર તળીશું ને તો એ કાચી રહેશે, પણ મીડિયમ ફ્લેમ ઉપર ધીરે ધીરે તળાતા એના બધા પડ છે એ ખુલી જશે અને એકદમ ક્રિસ્પી થશે। ધીરે ધીરે તળાતા પૂરી છે એની મેળે જ ઉપર આવી જશે, પછી એની આપણે સાઈડ ચેન્જ કરીશું। આ પૂરી એકદમ મસાલેદાર હોવાથી તમે અથાણા કે ચા વગર ખાઓ ને તો પણ મજા પડી જાય એવી છે। બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો। તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો બધી પૂરીમાં છે એ પડ થોડા થોડા ખુલવા લાગ્યા છે અને પૂરી છે એ તળાઈ રહી છે। તો જ્યારે ક્રિસ્પી થઈ જાય અને થોડો કલર ગોલ્ડન થઈ જાય ને ત્યારે આપણે આ પૂરીને બહાર કાઢી લઈશું। તમે અહીં જોઈ શકો છો પડ છે એ ઘણા ખરા ખુલી ગયા છે। હવે આ પૂરીને આપણે એક ડીશમાં કાઢી લઈશું। આ પૂરીમાં તમે તમારી ચોઈસ પ્રમાણેના મસાલા ઉમેરી શકો છો। જો તમને મેથી ઓછી ભાવતી હોય તો ઓછી પણ નાખી શકો છો અને વધારે ભાવતી હોય તો વધારે નાખી શકો છો। હવે બાકી રહેલી પૂરીને પણ આ જ રીતના તળી લેવાની છે। અહીં જેમ જેમ પૂરી તળાતી જશે એમ તેલનો કલર ચેન્જ થતો જશે, કારણ કે આપણે પૂરીમાં હળદર અને લાલ મરચું ઉમેર્યું છે એટલે તેલ છે એનો કલર પણ ચેન્જ થઈ જશે। તો ફ્રેન્ડ્સ આપણે અહીં બધી પૂરીને તળી લીધી છે। તો તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો। આ પૂરીને જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને। તો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી, ખસ્તા અને સોફ્ટ બની છે, મોઢામાં મૂકો ને તો ઓગળી જાય એવી છે। એટલે ઘરમાં વડીલ હોય, બાળકો હોય તો એ આરામથી આ પૂરીને ખાઈ શકશે। ઘણા દિવસો સુધી સારી રહેતી હોવાથી ઘરથી દૂર જો તમારા બાળકો ભણતા હોય તો એને પણ મોકલી શકાય છે અને સફરમાં પણ સાથે લઈ જઈ શકાય છે। તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને શેર કરજો, સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો। તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।